નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી વિષયમાં વ્યાકરણનો અભ્યાસ કરવાના છે. તો વ્યાકરણના ટોપિકનું નામ છે વિરામચિહ્નો. તમે તો ગુજરાતી ભાષામાં વાંચનને પણ કરતા હશો તો એમાં જુદા જુદા પ્રકારના વિરામચિહ્નો આવે છે. તો એ વિરામચિહ્નનો ઉપયોગ ક્યાં, કેવી રીતે અને ક્યારે કરવામાં આવે છે તેના વિશે આજે આપણે અભ્યાસ કરીશું. તો ગુજરાતી ભાષામાં કેટલાક વિરામચિહ્નો આવે છે તો તેનો અભ્યાસ આપણે ક્રમશઃ જોઈએ. તો અહીંયા કેટલાક વિરામચિહ્નો છે, તો કે પૂર્ણવિરામ, અલ્પવિરામ, પ્રશ્નાર્થ, ઉદ્ધારચિહ્ન વગેરે ચિહ્નો આપેલા છે. તો તેનો આપણે કેવી રીતે ઉપયોગ કરવો તેના વિશે આપણે ચર્ચા કરીએ. તો પહેલું છે પૂર્ણવિરામ. પૂર્ણવિરામને સંકેતમાં આવી રીતે દર્શાવવામાં આવે છે. એટલે સામાન્ય સિમ્બોલ કે ફૂલ સ્ટોપ કે ટપકું આપણે દર્શાવીએ છીએ. તેની વ્યાખ્યા જોઈએ તો કે પૂર્ણવિરામ આપણે ક્યારે ઉપયોગ કરીએ છીએ, તો કે વાક્ય પૂર્ણ થતું હોય ત્યારે પૂર્ણવિરામ વાપરવામાં આવે છે, અથવા તો ટૂંકમાં લખવું હોય આપણે ત્યારે પૂર્ણવિરામ વાપરવામાં આવે છે. જો એનું ઉદાહરણ અહીં આપેલું છે, તો કે આ ચોપડી છે. વાક્ય એક આપેલું છે સાદું સિમ્પલ, પણ તે વાક્યને આપણે પૂર્ણ કરવું છે. તો પૂર્ણ કરવા માટે શું આપણે વાપર્યું છે, તો કે પૂર્ણવિરામ. એટલે વાક્ય પૂરું થઈ ગયું. પછી જે કે આપણે મોટા શબ્દો હોય એને ટૂંકમાં લખવું હોય તો પણ પૂર્ણવિરામનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે લિખિતમ છે, તો લિખિતમ આપણે મોટો શબ્દ છે તો એને આપણે ટૂંકમાં દર્શાવવો હોય તો લી કરીને શું આપણે પૂર્ણવિરામ કરી શકીએ છીએ. તેવી જ રીતે છે ચિરંજીવી. ચિરંજીવી આપણે આખું ન લખવું હોય અને ટૂંકમાં લખવું હોય તો ચી કરીને શું દર્શાવવામાં આવે છે અહીંયા પૂર્ણવિરામ. તો પૂર્ણવિરામનો ઉપયોગ કેવી રીતે આપણે કરવાનો છે, તો કે પૂર્ણવિરામને આપણે વાક્ય પૂર્ણ કરવું હોય ત્યારે વપરાય છે અને ટૂંકમાં લખવું હોય ત્યારે પૂર્ણવિરામનો ઉપયોગ થાય છે. એના પછીનો છે અલ્પવિરામ. અલ્પવિરામને સંકેતમાં આવી રીતે દર્શાવવામાં આવે છે. તો ક્યારે થાય અલ્પવિરામનો ઉપયોગ, તો વ્યાખ્યા જોઈએ તો સંબોધન કરવા માટે કે બે થી વધારે પદો હોય કે શબ્દ સમૂહ હોય ત્યારે અલ્પવિરામનો ઉપયોગ થાય છે. અને દીર્ઘ એટલે કે લાંબા વાક્ય હોય ત્યારે આપણે વાક્યમાં વચ્ચે અટકવાની જરૂર પડે છે, ત્યારે એ અટક સ્થાન માટે આપણે શું મૂકીએ છીએ, અલ્પવિરામ મૂકીએ છીએ. વ્યાખ્યા જોઈ ફરીથી કે અલ્પવિરામનો ઉપયોગ આપણે ક્યારે કરીએ છીએ, તો કે સંબોધન કરવા, બે થી વધારે પદો કે શબ્દ સમૂહ હોય અથવા તો લાંબા વાક્ય હોય ત્યાં વચ્ચે અટકવાની આપણે જરૂર પડે છે ત્યારે આપણે અટક સ્થાન માટે શું મૂકીએ છીએ, તો કે અલ્પવિરામ મૂકીએ છીએ. ઉદાહરણ જોઈએ તો કે બે તરફ મહારાજ, મહારાજ પછી શું મૂક્યું છે, અલ્પવિરામ મૂકેલું છે અને વાયદો ચૂકશું નહીં. એમ કીધું છે કે બે તરફ મહારાજ વાયદો નહીં ચૂકવું. લાંબુ વાક્ય છે, વચ્ચે આપણે અટકવાની જરૂર પડે છે ત્યારે વચ્ચે કયા ચિહ્નનો ઉપયોગ કર્યો છે, તો કે વિરામ ચિહ્નનો ઉપયોગ કરેલ છે. એના પછીનો છે કે પ્રાચીન, નિર્મળ, પૂનમ અને નેહા મેળામાં ગયા. હવે આ લાંબેલાનું વાક્ય છે એ આપણે સળંગતો ઉચ્ચારણ ન કરી શકીએ તો વચ્ચે અટકવાની જરૂર પડે છે, તો કે વચ્ચે અટક સ્થાન માટે આપણે શું મૂકીએ છીએ, તો કે અલ્પવિરામ મૂકીએ છીએ. વચ્ચે વચ્ચે જોઈએ અહીંયા અલ્પવિરામ મૂકેલા છે. તો અલ્પવિરામનો ઉપયોગ ક્યારે થાય, તો કે વચ્ચે આપણે અટકવાની જરૂર પડે છે ત્યારે આપણે અલ્પવિરામ મૂકીએ છીએ. એના પછીમાં છે પ્રશ્નાર્થી. પ્રશ્નાર્થીને સંકેતમાં આવી રીતે દર્શાવવામાં આવે છે. પ્રશ્નાર્થીની વ્યાખ્યા જોઈએ તો કે વાક્યમાં શું દર્શાવવામાં આવે છે, પ્રશ્નનો ભાવ દર્શાવવામાં આવે છે, એની કહેવાય પ્રશ્નાર્થ. કેવી રીતે પ્રશ્નાર્થ, તો હંમેશા પ્રશ્નાર્થ વાક્યના અંતે મૂકવામાં આવે છે. કેમ મૂકવામાં આવે છે, વાક્યના અંતે. અને પ્રશ્ન વાક્યમાં છે ને આવા શબ્દો તમને જોવા મળશે, કેમ, ક્યાં, કોણ, શા માટે, કોનું, શેનું એ વગેરે પ્રકારના શું છે, પ્રત્યય જોવા મળે છે. અને ઉદાહરણ છે કે કેમ ઊંઘા થઈ ગયા, પ્રશ્નના ભાવાર્થ જોવા મળે છે, પ્રશ્નના ભાવ જોવા મળે છે. શું કહે છે કે કેમ ઊંઘા થઈ ગયા, અહીંયા શું જોવા મળે છે, પ્રશ્નાર્થ. પછી છે કે આજે કોણ આવશે, અહીંયા પ્રશ્ન પૂછ્યું છે આવશે, પણ કોણ આવશે એમ પ્રશ્ન પૂછવામાં આવેલ છે. એના પછીનો છે ઉદ્ગાર ચિહ્ન. ઉદ્ગાર ચિહ્ન આવી દર્શાવવામાં આવે તો જો ઉભો લીટો ને નીચે શું છે, ટપકું એટલે કે પૂર્ણવિરામ દર્શાવવામાં આવેલ છે. એટલે આવી રીતે સંકેતમાં ઉદ્ગાર ચિહ્ન દર્શાવવામાં આવે. ઉદ્ગાર ચિહ્નની વ્યાખ્યા જોઈએ તો આશ્ચર્ય, પીડા, હર્ષ, ધિક્કાર, પ્રશંસા, દુઃખની લાગણી કે કટાક્ષ કરવામાં આવે ત્યારે ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ થાય છે. ઉદાહરણ જોઈએ ઉદ્ગાર ચિહ્નમાં કે તું તો બહુ બહાદુર ઉંદર જોઈને ભાગ્યો. અહીંયા છે કટાક્ષનો બહુ જોવા
बहादुर कीधु छे ने पर बीजी बाजु शुं कही दे छे के उंदर छे ने पण भाग्यो એટલે બીજી બાજુ શું એને કીધો ડરપો એટલે અહીંયા કયો ચિહ્નનો ઉપયોગ થયો છે ઉદ્ગાર ચિહ્નનો તો વિદ્યાર્થી મિત્રો આપણે આ જે ઉદ્ગાર વિરામ ચિહ્નના કેટલા આપણે ચિહ્નો જોયા તો કે સમગ્ર ચિહ્ન ફરી એકવાર રિવિઝન કરીએ તો કે પૂર્ણ વિરામ અલ્પ વિરામ પ્રશ્નાર્થ ચિહ્ન અને ઉદ્ગાર ચિહ્ન એની વ્યાખ્યા અહીં દર્શાવેલ આવેલી છે અને ઉદાહરણ પણ દર્શાવેલા છે તો વ્યાખ્યાની સમજૂતી જોઈએ તો કે વાક્ય પૂરું થાય ને ટૂંકમાં લખવું હોય ત્યારે પૂર્ણ વિરામનો ઉપયોગ કરવો પછી સંબોધન કરવા માટે બે થી વધારે પદો હોય શબ્દ સમૂહ હોય કે લાંબા વાક્ય હોય ને વચ્ચે અટકવાની જરૂર પડે ત્યારે અલ્પ વિરામનો ઉપયોગ કરવો અને પ્રશ્નવાક્યમાં પ્રશ્નનો ભાવ જોવા મળે છે અને ઉદ્ગાર ચિહ્નમાં વગેરે પ્રકારની લાગણી દર્શાવવા માટે ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ થાય છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે વિરામ ચિહ્ન વાક્યનો મુદ્દો અહીં પૂર્ણ થાય છે અસ્તુ